ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે. 40 થી 45 ડિગ્રીની વચ્ચે ગુજરાતભરનું તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આજથી ગરમીનો પારો આકાશમાં ચડી રહ્યો હોય અને ગગનમાંથી જાણે કે અગનગોળો વરસતો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ લગ્નોની સિઝન ગામડાઓમાં ચાલી રહી છે અને બીજી તરફ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ કચ્છ જિલ્લાના રાપર સહિત વાગડ વિસ્તારમાં પણ હીટવેવના લીધે બજારો સુમસામ જોવા મળી રહ્યા છે. આજથી રાજ્યભરમાં ગરમીનો પારો ચડી રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લા સહિતના 5 જિલ્લામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં 44 ડિગ્રી તાપમાન વચ્ચે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર સુમસામ ભાસતું જોવા મળી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારો સુમસામ ભાસી રહ્યા ત્યારે સલારી નાકાથી ભૂતિયા કોઠા માર્ગની બજારોમાં પણ સન્નાટો જોવા મળી રહ્યો છે. દિવસભર લોકોની ચહલપહલ આ બજારમાં જોવા મળે છે, પરંતુ અત્યારે સુમસામ છે ત્યારે આ વિસ્તારમાં ધંધો રોજગાર કરતા વેપારીઓ જણાવે છે કે સવારે 8 થી 1 વાગ્યા સુધી ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ખરીદી કરવા માટે આવે છે. બપોરે 1 થી 5:30 સુધી બજારમાં ભાગ્યે જ લોકો જોવા મળે છે. અતિશય ગરમીના કારણે તો એસટી વિભાગની જે બસ સ્ટેન્ડ છે ત્યાં પણ સ્ટેન્ડ રોડ સુમસામ જોવા મળતો હોય છે. સતત ટ્રાફિકથી ધમધમતા આ માર્ગો હવે સન્નાટામાં છવાઈ ગયા છે માર્ગો પર. ત્યારે હવે લોકોએ ગરમ જ રહેવાનું પસંદ કર્યું છે અને ગરમીમાં લોકો અને પશુ પક્ષીઓ પોતપોતાના માટે છાયડામાં જ રહેવાનું પસંદ કરે હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આમ પણ યલો એલર્ટ વચ્ચે વાગડ વિસ્તારના મુખ્ય મથકોમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. ત્યારે ગુજરાતભરમાં પણ આસમાનમાંથી અગનગોળો વરસતો હોય તેવું ગરમી અતિશય પડી રહી છે અને હીટવેવનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. 40 થી 45 ડિગ્રી વચ્ચે ગુજરાતભરમાં તાપમાન જોવા મળી રહ્યું છે, જેને લઈને લોકો હવે ગરમ જ રહેવાનું પસંદ કરી રહ્યા છે.